दिव्यस्वभावा दिव्य स्वरूपे विराजमान सर्वावतारे भगवान श्री हरि स्वामी नारायण वंदनीय पूजनीय महाराज संतो भगवान श्री हरि ने पवित्र कथा सांभरवाने माटे पधारेला वाला वाला भक्तजनों આજના પવિત્ર દિવસે પૂજ્યપાદ સદગુરુવર્ય શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ કૃતિનું શ્રવણ કરી રહ્યા છીએ. અદ્ભુત ગ્રંથો સ્વામીએ બનાવેલા છે. એક એક ગ્રંથની અંદર સ્વામીએ એટલી બધી અદ્ભુતતા કંડારેલી છે, જેનું શ્રવણ કરતા જે મન ઉપર રજ ચડી ગઈ છે, મલિન થઈ ગયું છે, તે મન પવિત્ર થાય છે, વિશુદ્ધ બને છે. સ્વામીએ 22 ગ્રંથ બનાવ્યા, એમાંથી અત્યારના સમયમાં સાર સિદ્ધિ તે ગ્રંથની કથાનું શ્રવણ કરીશું. સાર સિદ્ધિની અંદર સ્વામીએ બહુ સુંદર સારતમ વસ્તુ બતાવેલી છે. પાંચ વિષયને અનુલક્ષિત કરી સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને પરમાત્માના સ્વરૂપનું ઐશ્વર્ય અને એ પરમાત્માને ઓળખાવનાર તત્વ જે સંત વિભૂતિ, એ સાચા સંતનો અનિશુદ્ધ મહિમા આ ગ્રંથની અંદર સ્વામીએ બતાવેલો છે. 7 દિવસ સુધી સ્વામીએ દોરી આપેલા રાહ ઉપર ક્રમશઃ એક એક વિષયનું આપણે શ્રવણ કરતા જશું. દિવસ છે 7, વિષય છે 5, પણ એડજસ્ટ જરૂર કરીશું. બહુ સુંદર સ્વામીએ કથા લખી છે. ખરેખર સાર્થક એવું નામ સ્વામી આ ગ્રંથનું રાખેલું છે. આગળ ગ્રંથની અંદર દ્રષ્ટિ કરતા એવું લાગે છે, પ્રથમ તો વાત એ કે આ ગ્રંથ ક્યારે રચાયો છે એની કોઈ સાલ નથી, નિશ્ચિત સમય આની અંદર બતાવવામાં આવેલો નથી. પણ વૈરાગ્યમૂર્તિ નિષ્કળાંત સ્વામીની કૃતિ ઉપરથી જોતા એવું લાગે છે, સ્વામી ખુદ ગ્રંથની અંદર આગળ લખે છે કે લાડીલો લાલ લાડવા જમી અને નીકળી ગયા, પાછળથી પતરાવાલા રહ્યા. કદાચ આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ભગવાન શ્રી હરિ આ લોકમાં પોતાની લીલા સંકેલી નિજ સ્થાને પ્રસ્થાન કર્યું હોય, ત્યાર પછી સ્વામી આની રચના કરી હોય કે સારતમ વસ્તુ શું છે આ જગતની અંદર. એમ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર ભાવિ મોક્ષુ જીવાત્માઓને માટે શું મૂકી ગયા છે,
એ જીવાત્માઓને દિશા બતાવવા માટે, સાચા રાહ ઉપર લાવવા માટે સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. સારતમ વસ્તુ મુમુક્ષુના હાથમાં આપેલી છે. શુદ્ધ મુમુક્ષુ જીવ હોય એ આ સાર સાર વસ્તુનું ગ્રહણ કરે, પોતાના જીવનની અંદર એનો સ્વીકાર કરે, ત્યાર પછી પરમાત્માના આનંદનો એને અનુભવ થાય. પ્રથમ તો વાત સ્વામી વૈરાગ્યની કરશે. વૈરાગ્ય એ શું વસ્તુ છે તે બતાવશે. એક પોઈન્ટ આપણે જોઈએ, 22 ગ્રંથ સ્વામી બનાવ્યા છે. સ્નેહ ગીતા લઈ લો, પુરુષોત્તમ પ્રકાશ લઈ લો, હરિબલ ગીતા, વચન વિધિ, એ બધાની અંદર સ્વામી જ્યારે કલમ ચલાવે, મંગળ મૂર્તિ એવા ભગવાનને યાદ કરે. હા, પણ આ સાર સિદ્ધિની અંદર સ્વામીએ ભગવાનને પહેલેથી જ મનોમન યાદ કરી અને પછી આ ગ્રંથની રચના કરી હોય એવું લાગે છે. સ્વામી અહીંયા આ ગ્રંથની શુભ શરૂઆત એમ કરે છે કે જેને ભગવાન શ્રી હરિ પ્રસન્ન કરવા હોય એને શું શું સાધન જોઈએ. મંગળ મૂર્તિ મહારાજને હું યાદ નથી કરતો, પણ જે સ્વયં મંગળ મૂર્તિ ભગવાન જ છે એને જો તમારે રાજી કરવા હોય તો તમારે કયા કયા સાધનની જરૂર પડે છે. શ્રી પુરુષોત્તમ પ્રસન્ન કરવા કાજજી શું શું જોઈએ આ જીવને સમાજજે. જેણે કરી રીઝે શ્રી મહારાજજી એવું શોધી સાર લઈ લેવું આજે. ડાયરેક્ટ વાત સ્વામી ત્યાંથી ઉપાડી કે ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો શું જોઈએ, કયા સાધનની જરૂર પડે. પેટમાં ભૂખ લાગી હોય તો મેલીકોર અનાજ પધરાવીએ તો શાંતિ થાય, તૃષા લાગી હોય પાણી પીએ તો તૃષા છીપી જાય. એમ ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો કયા કયા સાધનની જરૂર પડે છે. સ્વામી કહે છે કે આ જગતની અંદર આંગળીના ટેરવે ન ગણી શકાય એટલા ઋષિ મુનિઓએ શાસ્ત્રની રચના કરી છે. બધા શાસ્ત્રોની અંદર ભગવાનને મેળવવાના રસ્તા બતાવવામાં આવ્યા છે, પણ એમાંથી તમારા માટે કયો સારતમ રસ્તો છે તેને તમે શોધી લો તો ભગવાન છે ને તમારી ઉપર રાજી થઈ જશે. શોધી સાર સર્વે તણો લઈ લે સ્વામી કહે છે કે બધાયમાંથી સાર તમે એક શોધી લો અને એનો લાભ લઈ લો. 2006 ની સાલ શરૂ થઈ ગજવાની અંદર મોબાઈલ એમ થયું
બદલાય નહીં, કાર્ડ બદલાય, સ્કીમ નો લાભ લઈ લેવો જોઈએ, એડે તો ન જવી જોઈએ ને. હાઓ એમ વૈરાગ્ય મૂર્તિ સ્વામી કહે છે કે પુરુષોત્તમ નારાયણ આ સમયે આ ભૂમંડળમાં વધાર્યા, હવે એને પામવું હોય તો સારતમ શું વસ્તુ છે? લાભ લઈ લ્યો એનો, લાલચ્યો, લોભાઈ લોભાઈને પણ એનો લાભ લઈ લ્યો, આવ્યો અવસર એને ઓળખી લ્યો અને ભગવાનને રાજી કરી લ્યો. શ્રી હરિ રાજી એ સૌ રાજી, રાજી કર્યા કરોડ 33 શેષ દિનેશ ને શશી સુરેશ, વળી કર્યા રાજી અજયેશ. સ્વામી કહે છે કે ભગવાનને રાજી કરીએ તો આખું જગત રાજી થઈ જાય છે, તમને કેમ લાગે? ભગવાન જો આપણી ઉપર પ્રસન્ન થઈ જાય તો બધાય રાજી થઈ ગયા. સ્વામી અહીંયા કને લખ્યું કે 33 કરોડ દેવ છે એ તમારી ઉપર મહેર કરશે, રહેમ વરસાવશે. શેષ નારાયણ હોય કે પછી સૂર્યનારાયણ દેવ હોય કે ચંદ્રમા હોય કે ઇન્દ્ર હોય, બ્રહ્માજી હોય કે પછી ભોળેનાથ હોય, એ બધાએ તમારી ઉપર પ્રસન્ન થશે. અને ખરેખર આ જગતની અંદર જેણે પરમાત્માનો રાજીવો પ્રાપ્ત કર્યો તો એને કઈ દુઃખ નથી પડ્યો, એ સુખિયા થયા છે અને બધા એને પ્રસન્ન કર્યા છે. દુષ્ટ દુર્યોધન જ્યારે 5 પાંડવોને જંગલની અંદર ધકેલી દીધા, પાપાત્મા શકુનિની ચાલથી ધર્મરાજ યુધિષ્ઠિર એ રમતને હરી ગયા, વનવાસની અંદર ગયા છે. અને એ જ વખતે મહર્ષિ દુર્વાસા એ દુર્યોધનના રાજ્યમાં આવ્યા અને દુષ્ટ પાપી દુર્યોધને વિચાર કર્યો કે આ દુર્વાસા જો 5 પાંડવોની પાસે જશે અને જો પાંડવો આ દુર્વાસાનું સ્વાગત નહીં કરી શકે, એને સાચવી નહીં શકે, તો આ ક્રોધી ઋષિ 5 પાંડવોને બાળી નાખશે, નિષ્કંટક મારું રાજ્ય બની જશે. આવેલા ઋષિનું સ્વાગત કર્યું, જમાડ્યા, કુશળ સમાચાર પૂછ્યા છે. મહાત્મન પાંડવોને મળીને આવ્યા કે ડાયરેક્ટ? નહીં, પાંડવો તો મળ્યા નથી, જંગલમાં રહે છે. અચ્છા, દુર્વાસા મહર્ષિ ત્યાંથી ઉપડ્યા પોતાના 50 શિષ્યોને લઈને. પાંડવોની છાવણીમાં આવ્યા છે. ધર્મરાજ યુધિષ્ઠિરે વિચાર કર્યો કે મહર્ષિ આંગણે પધાર્યા છે, અભ્યાગતનું સ્વાગત કરવું જોઈએ, આવેલા મહેમાનને એમને પાછા ધકેલાય નહીં, ભોજન સ્વીકારશો? ઋષિએ તો હા જ પાડી દીધી. ધર્મરાજ યુધિષ્ઠિરે વિચાર કર્યો કે ભોજનની તો વ્યવસ્થા છે, પણ એ જ વખતે ઋષિએ કીધું, મહારાજ અમે થોડું સ્નાન કરી આવીએ નદીની અંદર, પછી આવીને ભોજન સ્વીકારશું. દુર્વાસા મહર્ષિ પોતાના શિષ્યોની સાથે સ્નાન કરવાને માટે ગયા. સ્નાન કરી રહ્યા છે, બહુ ટાઈમ લાગી ગયો. આ બાજુ ભીમ અર્જુન બધા વિચાર કરે છે કે જમવાનું આમંત્રણ તો આપી દીધું છે, પણ ભોજનની વ્યવસ્થા હવે રહી નથી, શું કરવું? ભગવાન કૃષ્ણને યાદ કર્યા છે, દ્વારકાધીશ એ જ વખતે ત્યાં હાજર થયા છે. કૃષ્ણને કીધું છે કે તમે રસોડાની અંદર જઈ અને વાસણની તપાસ કરો કે વાસણની અંદર કંઈક છે. જે દ્રૌપદીજીએ વાસણ ઉઠાવ્યું ને જોયું, ત્યાં તો એક ખૂણાની અંદર ભાતનો દાણો રહેલો. ભગવાને ઉઠાવી અને પોતાના મુખ કમળની અંદર મૂક્યો અને આખી ત્રિલોકી
તૃપ્ત થઈ ગઈ. નદીની અંદર સ્નાન કરતા દુર્વાસા મહર્ષિને વિચાર થયો કે ગુલાબ જાંબુ જમ્યા નથી, સાટા જમ્યા નથી, ગુંદિયાના લાડુ ખાધા નથી, છતાં પણ દૂધપાકનો ઓડકાર આવે છે, ગુલાબ જાંબુનો ઓડકાર આવે છે. હવે તો પેટની અંદર જાય એવી જગ્યા નથી, હવે તો પાંચ પાંડવોની પાસે જવાય નહીં, જઈએ અને પાંડવો આગ્રહપૂર્વક તો જમાડે તો અંદર રહેવાની જગ્યા નથી, ને ન ખાઈએ તો ભીમની ગધા છે કોઈની હગી થાય એવી નથી, બાયપાસ જવાનું નક્કી કર્યું. વૈરાગ્ય મૂર્તિ નિષ્કલન સ્વામી એમ કહે છે કે જે કોઈ ભગવાનને રાજી કરે છે તો 33 કરોડ દેવ છે એ પણ એના ઉપર પ્રસન્ન થઈ જાય છે. જેમ રાજેન્દ્રને રાજી કરતા તેની પ્રજા પણ રાજી થઈ, તેમ પ્રભુને પ્રસન્ન કરતા કહો કમી તેને સાની રહી. એક રાજાને રાજી કરીએ તો એની જેટલી પ્રજા હોય એ બધી પ્રજા પ્રસન્ન થઈ જાય છે, એમાં કોઈ પ્રકારની ખામી રહેતી નથી. જેમ અનંત ઉડુગણ ઉગે અંબરે પણ અર્ક વિના રહે અંધેર, તેમ હરિ સેવા વિના સમજો છે નિરર્થક નહીં ફેર. સ્વામી કહે છે કે આકાશની અંદર અનેક તારલાઓ ઉદય પામે છે, દ્રષ્ટાંત આપ્યું છે, પણ જ્યાં સુધી ચંદ્રમા ઉદય ન પામે ત્યાં સુધી આ ધરા ઉપર છવાયેલો અંધકાર છે ને તે દૂર થતો નથી. અનેક ઉડુગણ ભલે આકાશની અંદર ઉદય પામે પણ એનાથી કઈ થતું નથી, એમ સ્વામી કહે કે અનેક તમે સાધનો કરશો ભગવાનને રાજી કરવાના, પણ એમાં જો ભગવાન જ સામેથી તમને દર્શન આપે નહીં અને તમારા સાધને કરીને જો ભગવાન રાજી થાય નહીં તો એ બધા સાધનો કરવાથી શું ફાયદો છે, એમાંથી કાંઈ વર્તો નથી. તેમ હરિ સેવા વિના સમજો છે નિરર્થક એ કે ભગવાનની સેવા વિના તો બીજું બધું છે ને એ સેવાને તોલે આવી શકતું નથી. હો સ્વામી એક અનેક સુંદર ઉદાહરણ આપ્યું. જેમ સો સો શૂન્ય સારા કરે, જેમ સો સો શૂન્ય સારા કરે, પણ એક અંક ન કરે આગળે, પણ એક અંક ન કરે આગળે, પણ એક અંક ન કરે આગળે, પણ
કવિ કહે છે કે સોય સો સારામાં સારા રૂડા રૂપાડા બધી બાજુથી સુંદર લાગે એવા મીડા ચિત્ર કાગળ ઉપર, પણ એકડા ભાઈને એમ કે તમે જાઓ જરાક હમી સરોવરને કિનારે વોકિંગ કરી આવો, હું બેંકમાં જાઉં ચેક લઈને પૈસા લ્યો. તો એનો કાકો કોઈ બેંકની અંદર એને પૈસા આપેલો છે. એક એકડો જો જીવનમાંથી નીકળી ગયો, એકડાની જગ્યાએ આ જગત નિયંતા એક પરમેશ્વર છે, એ ભગવાનને છોડીને ભગવાનને કેન્દ્રમાં મૂક્યા નથી તો એ બધું નિરર્થક છે. સ્વામી કહે કે એનો સરવાળો નહીં આવે. તેમ એક હરીને પરહરી, બીજી કરે ચતુરાઈ કોટ, ભગવાન એક બાજુ મૂકી દે અને પોતાની હોશિયારી દાખવે કે મારામાં તો આટલી ચતુરાઈ છે, અમે તો આટલા સાયન્ટિસ્ટ કહેવાય છીએ, પણ ભગવાનને માની નહીં. એક વખત સાયન્ટિસ્ટો બધા ભેગા થયા, બધા એમ માને છે કે આ જગતની અંદર જગત નિયંતા ભગવાન છે નહીં, કારણે કર્મથી આ જગત છે ઓટોમેટિક એમને ચાલ્યા કરે છે. લોકો એમ માને, પણ ખબર નથી કે આને કોઈ ચલાવનારો છે. આ વિશ્વની અંદર અનેક મતો છે, ચાર્વાક મત, શુદ્ધાદ્વૈત મત, વિશિષ્ટાદ્વૈત મત, એમાં ચાર્વાકો છે એ તો એમ માને છે જાવત જીવમ ઘૃતમ પિબેત ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત નાસ્તિ મૃત્યુર ગોચરઃ. જલસા કરો તમે, આ જગતની અંદર કઈ ચિંતા કરવા જેવું છે નહીં, પણ ભગવાન છે એને ખબર નથી. સાયન્ટિસ્ટો ભેગા થયા અને એમાં એક ભગવાનને માનવા વાળો એ પણ ભેગો થયો. આ જગત ચાલે છે કોના આધારે ચાલે છે? ત્યારે પેલા એમ કીધું આસ્તી કે આ જગતને એક પરમાત્મા છે ને ચલાવે છે. પેલા બીજાએ કીધું કે નહીં નહીં, આ તો જગત છે એ ઓટોમેટિક ચાલે છે, કોઈ એને ચલાવનારો નથી. પછી પેલાને એમાં વિશ્વાસ ના આવ્યો એટલે બીજી કોઈ આગળ વાત ન થઈ, બધાએ ઉઠી ગયા. પછી એને સરસ એક આઈડિયો બનાવ્યો અને સરસ મજાનો એક પૃથ્વીનો ઘોડો તૈયાર કર્યો અને એની અંદર એવી કળા કરી કે પોતાની મેળે ચાલવા લાગ્યો. બધા ભેડા થયા અને વિચાર કરવા લાગ્યા કે આ કેમ ચાલે છે. ત્યારે પેલાએ કીધું કે એ વાત મૂકો નહીં, પોતાની મેળે ચાલ્યા કરે છે. બીજા બુદ્ધિશાળી હતા ને એને વિચાર થયો કે આ પોતાની મેળે કેમ ચાલતું હશે, એટલે પ્રશ્ન કર્યો કે આને બનાવ્યું કોણે? તો કે કોઈ નથી બનાવ્યું, આ પોતાની મેળે ચાલે છે. ચૂનો અને કાથો તમે ભેળો કરો એટલે લાલ રંગ પેદા થઈ જાય. હા, અહીંયા કને કેટલાય હથિયારો પડ્યા હતા, એ બધા ભેળા થયા. આપણે ચાય પાણી નાસ્તો કરવા ગયા ને, ભેગા થઈ અને પોતાની મેળે આવું સર્જન કર્યું અને પોતાની મેળે ચાલતા થઈ ગયા છે, અને કોઈ બનાવ્યું નથી. બીજાએ કીધું કે ભાઈ તમે અમારી મસ્કરી કરો છો, કોણે બનાવ્યો છે? તો કે મેં બનાવ્યો છે. પણ તમને આમાં આશ્ચર્ય થાય છે ને કે ઓટોમેટિક ચાલે છે? હા, તમારી પાસે એવી બુદ્ધિ શક્તિ છે. પેલાએ કીધું કે એ તો હું કહું છું કે આ જગત આખું છે પોતાની મેળે ચાલે છે, પણ એને ચલાવનારો કોઈક છે. એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર વાત કરી કે આ જગત પોતાની મેળે ચાલે એવી એક કળ ચડાવી મૂકી છે કે સ્ત્રી હોય એને પુરુષમાં સહજ સ્વાભાવિકપણે પ્રેમ જાગે, અને પુરુષને પણ નારીની અંદર અને નારીને પણ પુરુષની અંદર પ્રેમ જાગે છે. બંને થકી ઉત્પન્ન થયેલી સંતતિની અંદર પણ હેત થાય છે અને આ બધું પોતાની મેળે ઓટોમેટિક ચાલ્યા કરે છે. રિમોટ કંટ્રોલ એવું ભગવાને જોરદાર ગોઠવ્યું છે કે ફરીવાર ક્યારે મહેનત કરવી પડે નહીં. એટલે સ્વામી કહે છે કે ઘણા તમે સાધન કરો પણ જો ભગવાનને મૂકી દો તો કોઈ અર્થ રહેતો નથી. હમ, માટે અન્ય ઉપાય અડકા કરી, માટે અન્ય ઉપાય
રમાપતિ ભગવાન ને રાજી કરવા છે. નિશાન સ્વામી કહે કે પાકું કરો. વર્ષોથી આપણી આ સાધનાની યાત્રા કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. જો કઈ નક્કી નહીં કર્યું હોય ક્યાં જવું છે તો ગાડી ક્યાં જઈને ઊભી રહેશે? પહેલા નક્કી કરીએ કે આ સાધના કરીએ છીએ, જવું છે ક્યાં, કોને રાજી કરવા છે. જો ભગવાનને રાજી કરવા હોય તો સ્વામી આગળ રસ્તો બતાડશે. જો જગતને રાજી રાખવું હોય, એને જો રાજી કરવું હોય તો એના માટે તો આપણે કોઈને કહેવું પડે એમ નથી. એટલા તો હોશિયાર છીએ. આવો કઈ ડલ નથી કે જગતના માણસને કેમ રાજી કરવું એ આપને આવડે નહીં, એમાં તો મશહૂર છીએ. પણ ભગવાનને કેમ રાજી કરવા એમાં આપણે જાજી ખબર પડતી નથી. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 25મા વચનામૃતની અંદર બહુ સુંદર વાત કરે છે. ભગવાનને જો અતિ રાજી કરવા હોય, હા સામાન્ય રાજી નહીં હો, અતિશય ભગવાનને જો રાજી કરવા હોય તો શું સાધન કરવું પડે, એના માટેનો શું ઉપાય છે? અતિશય રાજી માણસ ક્યારે થાય? સામાન્ય આપણી સાધના કે આપણી ક્રિયાથી આ જગતનો માણસ પણ રાજી થતો નથી. બાપનો દીકરો બાપની સેવા કરતો હોય, ત્રણ દીકરા હોય સરખે ભાગે સેવા કરતા હોય તો બાપનો રાજીપો ત્રણેય ઉપર સરખો હોય. પણ જે દીકરો બાપની હરેક ઈચ્છાને શાનથી સમજી જઈ, માગે તે પહેલા સેવામાં હાજર થઈ જાય, વસ્તુ હાજર કરી દે, એના ઉપર વધારે રાજી થાય. અને જેને ખબર પડી જાય કે મારી ઉપર વધારે રાજી થયા છે ને વધારે હજુ મારે રાજી કરવા પડે, કરવા હોય તો મારે શું કરવું જોઈએ, તો એના માટે સાવધાન બને તો જ રાજી થાય. અતિશય ભગવાનને જો રાજી કરવા હોય તો શું કરવું પડે, એના માટેનું શું સાધન છે, કયું એવું સાધન કે ભગવાન રાજી થાય? ત્યારે સ્વામિનારાયણ ભગવાને તે ઉત્તર આપ્યો છે, બહુ સુંદર ઉત્તર છે. મહારાજ એમ કહે છે કે ઘરની અંદર એક મણ અનાજ હોય અને એ ખાતા હોય એમ, અને જેવી આ સત્સંગની અંદર ભગવાન અને સંત પ્રત્યે જેવી ભાવના હોય, હા દિલની અંદર જેવો આદર ભાવ હોય, દિનપણું હોય, પ્રીતિ હોય, એવી ની એવી પ્રીતિ, એની પાસે એક ગામનું રાજ આવે, પાંચ ગામનું રાજ આવે, 50 ગામનું રાજ આવે, 100 ગામનો એ ગામ ધણી બની જાય. સ્વામિનારાયણ ભગવાન તો એમ કહે કે સારી એ પૃથ્વીનો એ સમ્રાટ બની જાય, તેમ છતાં જેવો સંતની આગળ દિન અધીન અને પ્રીતિવાન હતો, તેવો ને તેવો જો એને ઇન્દ્રલોકનું રાજ મળે, તેમ છતાં જો એમાં કાંઈ ફેરફાર થાય નહીં તો મહારાજ કહે કે એના ઉપર ભગવાન અતિશય રાજી થાય છે. બહુ કાઠું છે. પછી મહારાજ તે વાત કરી કે પ્રથમ જ્યારે સંતની પાસે કોઈ જીવ આવે અને એ વખતે
જેવો દિન આધીન હોય, હાથ જોડી અને ઊભો હોય, કરગરતો હોય અને જેવી ટેલ ચાકરી કરતો હોય, સંત જેમ કહે એ પ્રમાણે કરે, જરાય ના ન પાડે, પણ પછી ગેરુઆ કપડા મળી જાય, પછી બે અખર આવડી જાય, આવી વ્યાસગાદી મળી જાય, અને પછી પણ જો કોઈ સંત એમ કહે કે તમે આ સેવા કરો, અને તે વખતે જો મન કચવાય નહીં, જરાય માઠું લાગે નહીં, અને એ વખતે જો સેવા થઈ જાય ને, તો ભગવાન અતિશય રાજી થાય છે. ખિસ્સાની અંદર પૈસા આવે, મનની અંદર સતા આવે, અને પછી જ્યારે દિન ને પ્રીતિ પણ જો જીવનની અંદર ટકી રહે, તો રાજીપો મળે છે. ભગવાન ને પ્રસન્ન કરવા હોય તો થોડા સાધન થી થતા નથી, એના માટે તો નિશાન માનવું પડે છે. નિષ્કળ સ્વામી કહે કે નિશ્ચય એમ નિર્ણય કરી, ખરી કરી લીએ વળી ખોજ, નિષ્કુળા આનંદ તો પામીએ, મનમાની મોટી મોજ. નિર્ણય કરો સ્વામી કહે કે ભગવાનને રાજી જ કરવા છે, બીજું કઈ કરવું નથી. તો સ્વામી કહે કે તમારા મનની અંદર જે ઈચ્છા છે, તમારો મનોરથ છે, એ પૂર્ણ થશે. પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાય, જુજવા જુજવા આ જગમાં જી, જેવી રુચિ જનની તેવો અભિપ્રાય જી, તે વિના બીજું કરે નહીં કાંઈ જી. નિષ્કળ સ્વામી કહે કે ભગવાનને રાજી કરવાની તો સૌની ઈચ્છા છે, પણ સૌએ જુદી જુદી દિશા પકડી છે, જુદા જુદા એંગલથી ભગવાનને રાજી કરવા માટે મંડી પડ્યા છે, પણ સૌ પોતાની રુચિ પ્રમાણે ચાલે છે, કોને પૂછતા નથી. આ આપણા માઇન્ડની બીમારી છે. આપણે મનની અંદર માની લઈએ કે કથા બેસે એટલે આપણે કથા સાંભળવાની, અને ભગવાન એનાથી જ રાજી થાય છે, આપણી રુચિ પ્રમાણે જ આપણે ચાલીએ, માળા ફેરવીએ તો ભગવાન રાજી થાય, બીજું કરવાથી ભગવાન રાજી થતા જ નથી. આ આપણી રુચિ છે, એમાં આપણે ગમે છે, એનાથી જ ભગવાન રાજી થાય, અને બીજો કોઈ કરતો હોય એની આપણે જરાક કુથલી કરીએ તો મેળ નથી આવતો. ભગવાનને રાજી કરવા માટે જુદા જુદા એંગલથી સ્વામી કહે કે બધાએ મંડી પડ્યા છે, પણ પોતાના મનનું ધાર્યું છે ને એ કોઈ છોડતા નથી. મન ફાવે એમ ભગવાનને રાજી કરવા મંડી પડ્યા છે. મનમુખી એ હંમેશા દુખી થાય છે, અને ગુરુમુખી છે એ આ જગતની અંદર સુખી થાય છે. ઓમ તે વિના બીજું ન કરવું કાંઈ જે, કરે નહીં બીજું કોઈ દિન, કરે તેમ માન્યું જેમ મન, મતિ ન પોતી વૈરાગ્ય વિના વણ સમજે આદરે સાધન. સ્વામી કહે કે ભગવાન કેમ રાજી થાય એના માટેનો એને રસ્તો મળ્યો નહીં, મતિ એની આગળ વધી નહીં, અને જેમ આવ્યું એ પ્રમાણે જ મંડી પડ્યો છે. મનમુખી એક ગ્રસ્ત સંતની પાસે ગયા અને સંતને જેને વાત કરી કે સ્વામી મારો એકનો એક લાડકવાયો દીકરો છે, એના મારે લગ્ન કરવા છે. તો સ્વામીએ છોકરા સામે નજર કરી અને પછી સ્વામી એમ કીધું કે જુઓ ભાઈ, તમારા છોકરાના જો તમે લગ્ન આ વર્ષે ન કરો તો સારી વાત છે, આવતી સાલે તમે એના લગ્ન કરજો. પણ પેલાને તો એમ થયું કે સ્વામી તો ના પાડે છે, પણ કરવું શું, સ્વામીને વિશે પ્રેમ એ ખરો. સ્વામીએ ના પાડી, તેમ છતાં એણે એમ કીધું કે કન્યા પક્ષ તરફથી બહુ પ્રેશર છે કે જો આ જ વર્ષે તમે જો અમારી દીકરીની સાથે લગ્ન કરતા હો તો જ અમને અમારી દીકરી તમને આપવી છે, નહીતર પછી આપણે સમજી લેશું પછી જે થવાનું હોય તે. સ્વામીની આગળ વધી વાત કરી એટલે સ્વામીએ વિચાર કર્યો કે આ જીવનું આ વર્ષ છે એના માટે બહુ વિઘ્નરૂપ છે, પણ હવે માનશે નહીં. આ પોતાના મનની અંદર ધારેલી વાત સ્વામીની આગળ પકડી રાખી, નહીં સ્વામી મારે તો દીકરાના લગ્ન કરવા છે. ત્યારે સ્વામીએ કીધું કે જુઓ ભાઈ, તમારે લગ્ન કરવા જ હોય તો વાંધો નહીં, મારી તો ઈચ્છા નથી, પણ તમને જો કરવા જ હોય તો તમારા દીકરાના લગ્ન થયા બાદ 20 દિવસ સુધી તમે તમારા છોકરાને વાડી લઈ જતા નહીં હો પટેલ. કદાચ માની લ્યો કે છોકરો વાડી આવી ગયો,
અને વાળીએ તમારો જે ગોળ થાય છે ચીચુડા ઉપર તમે એને બેસવા દેતા નહીં. કદાચ માની લ્યો કે ત્યાં બેસી જાય અને કંઈક થઈ જાય તો છોકરાને ખાટલામાં સુવાડી અને ગામની અંદર લાવજો. કદાચ ખાટલો ન મળે, ગાડામાં સુવાડીને લાવો તો વાંધો નહીં, પણ જે શેરીમાં વાજિંત્ર વાગતા હોય ને ત્યાંથી તમે એને લાવતા નહીં હો. પેલા પટેલે કીધું કે ભલે સ્વામીજી, બહુ સાવધાની રાખશું, સાવચેત. લગ્ન થયા ધામધૂમથી અને પેલા કન્યાના બાપ હતા ને એને કીધું કે તું એમ કહેતો હતો કે અમારા સ્વામી ના પાડે છે, બહુ સારું નથી, કઈ થયું? લગ્ન તો ધામધૂમથી ઉજવાઈ ગયા અને જો 5 દિવસ તો એમને વીતી ગયા, છોકરા ઉપર કઈ વિઘ્ન આવ્યું નહીં. એમ કરતા કરતા 16 દિવસ ગયા ને 17મે દાડે તો એ ભાયડો ઉપડી ગયો વાડીએ અને જ્યાં શેરડી ઓળાતી હતી બેસી ગયો ઉપર અને એક પછી એક આઠા મંડ્યો ચીચુડાની અંદર નાખવા. તેના બાપને યાદ આવ્યું કે સ્વામી એમ કહેતા હતા કે કદાચ વાડી આવી જાય તો એને થડા ઉપર બેસવા દેતા નહીં. નીચું ઉતાર્યો, નીચો ઉતાર, સ્વામી ના પાડી છે બેસવાની ઉપર. પણ પેલો માન્યો નહીં. કે ઘણા દિવસથી ઘરે રહ્યો, કંટાળી ગયો છું, આજે થોડું કામ કરવા દો ને. શેરડીના સાઠા ચીચુડામાં વર્ધો જાય છે ત્યાં એનો આખો હાથ કોણી સુધી મેલકરું ઘૂસી ગયો. કારમી ચીસ પાડી પેલાને બહાર કાઢ્યો હાથ. હો, હવે પેલા બળદિયા ચાલતા હોય ગોળ ગોળ, હવે બળદિયા રિવિસ થાય પછી એનો હાથ નીકળે. હાથ તો આખો દબાઈ ગયો, તાબડતોબ ખાટલામાં સુવડવાનું ભૂલી ગયા, નાખ્યો ગાડામાં અને ઉપાડીને લાવે છે ગામની અંદર. વિચાર થયો કે જો મોડું કરશું તો કંઈક થઈ જશે અને જે ગલી નજીક પડતી હતી એ ગલીમાંથી જ ગાડું ચલાવ્યું અને એ જ ગલીની અંદર લગ્ન થતા હતા. અને જ્યાં આવ્યો નજીક ત્યાં તો હવે લગ્નની અંદર તમને ખબર છે કે બેન બાજા એવા વાગતા હોય, માથું ન દુખતું હોય ને તોય દુખી આવે, એવા ગગડાવતા હોય ને જાણે કે આખું ગામ ઉધડમાં લીધું હોય. અમે જ ગામની અંદર છીએ, તમે બધા વયા જાઓ બહાર, હવે તમારાથી નહીં રેવાય, અમે આવી ગયા છીએ, એટલો ફાસ વગાડે. અને આ છોકરાના કાને આના નાદ પડ્યા અને તાળવે ચોટી ગયો, નીકળી ગયો મેલી કરતી જીવ. છોકરો ઢળી પડ્યો, બધી ક્રિયા થઈ પછી પેલા પટેલ સ્વામીની પાસે ગયા અને ચરણમાં મસ્તક મૂકી અને ચોધાર આંસુએ રડ્યા. સ્વામીએ કીધું કે શું થયું ભાઈ? તો કે સ્વામી તમે કીધું એ પ્રમાણે બધું થયું, પણ સ્વામી તમને એમ તો કેવું હતું ને કે છોકરો મરી જશે. ત્યારે સંતે કીધું કે જુઓ ભાઈ, કેટલા એ ધામ, કેટલી ચેતવણી તમે તમને અમોએ આપી, પણ તમે સમજ્યા નહીં, અમે શું કરી શકીએ એમાં. એટલે વૈરાગ્ય મૂર્તિ સ્વામી કહે કે તમને જો ભગવાને રાજી કરવા હોય ને તો તમારા રુચિ પ્રમાણે નહીં, સદગુરુ કોઈ સંતને પૂછી જુઓ અને એ સંતનું તમે જો શુદ્ધ ભાવે સેવન કરશો ને તો તમારી ઉપર ભગવાન રાજી થશે. હું આપણા મુક્તાન સ્વામી બહુ સુંદર શબ્દો લખ્યા છે કે જે સદગુરુનું સેવન કરે છે તો એને કેવા ફળની પ્રાપ્તિ થાય છે. સદગુરુ મન ના વિકાર લીલી
ભક્તજન શુદ્ધ ભાવથી સેવા કરે છે, એનું સેવન કરે છે, તો મનની અંદર વિવિધ પ્રકારના વિકાર માત્ર નિવૃત્તિ થઈ જાય છે. અને માયા જનિત જ્યારે વિકૃતિનો અસ્ત થાય છે ત્યારે અંતરપટ છે વિશુદ્ધ બને છે, અને પરમાત્માની પ્રીતિ રતિ ભક્તિ અંતરની અંદર જાગે છે. અને એ જ સંત છે એ ભગવાનની અંદર એની પ્રીતિ કરાવી દે છે. વૈરાગ્ય મૂર્તિ સ્વામી બહુ સુંદર કથા લખી આની અંદર કે આ જીવાત્માને પોતાપણાનું જ્ઞાન છે ક્યારે નાબૂદ પામતું નથી. રાત્રિના સુમારે છપ્પર પલંગ ઉપર માણસ સૂતો હોય અને બરાબર એકને ટકોરે આપણે જગાડી અને પૂછીએ કે ભાઈ તમે કઈ જ્ઞાતિના માણસ, તો કહેશે પટેલ, રોહાણો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, તરત બોલી જશે, એમાં કઈ ફેર નથી પડતો. અને ક્યારે ભૂલાતું પણ નથી, પણ જે સદગુરુની નિશ્રામાં આવે છે તો એ સંત છે. જાત વર્ણનો અહંકાર છે ને એ દૂર કરી નાખે છે. પછી શું એને આજ્ઞા કરે છે, પાંચ વ્રતમાં એને ધરાવે છે અને પ્રભુની ભક્તિની અંદર એને ચાલતો કરે છે. વર્તમાન પાંચ સ્વામી કહે કે ભગવાનની જગ્યાએ એને ગણી લેવા જોઈએ. અને એ જ સંત છે આ ભવસાગર એ જીવાત્માને ઉતારી દે છે અને ભગવાન સુધી પહોંચાડે છે. એટલા માટે સ્વામી કહે કે ગુરુ કરવો ને તો જ્ઞાની કરવો. એમ ભણેલો ગણેલો હોય, ખાલી ભણેલો ગણેલો હોય નહીં, પણ પાછો ભગવાનની વિશે પ્રીતિ વાળો હોવો જોઈએ. કોરું જ્ઞાન હોય તો આ જગતનું જ્ઞાન આપી અને એના અંતરમયથી પ્રભુનો વાસ દૂર કરી નાખે, પણ જો ભગવાનની ભક્તિથી એનું અંતર રંગાયેલું હોય તો ભગવાન ઘુસાડી દે છે. એટલે જ્ઞાની ગુરુના મુખ થકી સ્વામી કહે કે વાત સાંભળવી.
રહેતો એના પર્વતભાઈ. પર્વતભાઈ નો એક નો એક દીકરો મેઘજી. અને મેઘજી ને એમ થયું કે ઘણા વર્ષો થયા હરિદ્વાર કે કાશી યાત્રા કરી નથી, તો યાત્રા કરી હો. ગઢપુરમાં ગોપાળન સ્વામી એની રજા લેવાને માટે ગયા. સ્વામીને જેને વાત કરી કે સ્વામી મારે યાત્રાએ જવું છે, ત્યારે સ્વામીએ કીધું કે તારા બાપની રજા દે લીધી. બાપને વાત તો કરી, પણ બાપુજી એમ કીધું કે હમણાં કાંઈ નહીં જવાનું, રહેવા દે ને દીકરા, પણ મને એમ થાય છે કે યાત્રા કરી આવો. અરે ગોપાલ સ્વામીએ વિચાર કર્યો કે આને કેમ સમજાવવો, એટલે સ્વામી આસન ઉપરથી ઊભા થયા અને ચાલતા લક્ષ્મીવાડી વધાર્યા. સ્વામી ચાલ્યા જાય છે અને મેઘજીભાઈ જોયા કરે છે કે સ્વામી ક્યાં જાય છે. તે સ્વામીના ચરણોની અંદર અનેક નાના નાના એવા બાળકોને જોયા છે, આરોટ્યા કરે છે. સ્વામી આગળ જતા જાય, વાંસે આરોટી ઊભા થઈ અને વળી પાછા આગળ જઈને ચરણ રજની અંદર આરોટે, એટલે પેલાને એમ થયું કે આ શું આશ્ચર્ય છે. સ્વામીને પૂછા કરી કે સ્વામી આમ કેમ થાય છે, ત્યારે સ્વામીએ કીધું કે મારા ચરણની અંદર આ બધા તીર્થો આવ્યા છે, કેવળ મારી પાસે જ રહે છે એમ નહીં, તારા બાપુજી જે પર્વતભાઈ એ પણ એટલા જ મહાન ભગવાનના ભગત છે, તારા બાપના ચરણની અંદર પણ આ 68 તીર્થો છે ને એ બધા નિવાસ કરીને રહેલા છે, પણ તને ખબર નથી એટલે તને યાત્રા કરવાની ઈચ્છા થઈ છે. જા તારા બાપની સેવા કર, જો મારા વચનની અંદર તને વિશ્વાસ હોય તો યાત્રા કરવાનું માંડી વાળ. અને એ જ મેઘજીને એમ થયું કે મારા ગુરુ જો મને ના પાડતા હોય તો મારે યાત્રાએ જવું નથી, અને એ વળ્યો પાછો આવ્યો ઘેર અને બાપની સેવા કરી. સ્વામી કહે કે પોતાનું મનનું ધાર્યું મૂકી દે અને જેમ ગુરુ કહે એ પ્રમાણે કરે તો એનો રાજીપો વરસે છે. પુરાણની અંદર ઉપમન્યુ અને આરુણીની કથા આવે છે. ધૌમ્ય ગુરુના બે શિષ્યો ગુરુની પાસે ગયા અભ્યાસ કરવાને માટે, અને ગુરુએ આજ્ઞા કરી કે તમારે આ મારી આશ્રમની ગાયો છે ને સંભાળવાની છે, અને નાનો સરખો એક બાગ છે વાડી, એકને વાડી સોંપી અને એકને ગાયો સોંપી. બંને શિષ્યો સેવા કરવા લાગ્યા. ઘણો સમય સુધી સેવા કરી એમાં કડી પરીક્ષા લીધી. ઉપમન્યુ અને આરુણિક બંને પાસ થયા અને ગુરુના આશીર્વાદ મળ્યા. જો આવતા વેત જ બંને જણાએ એમ કીધું હોત કે ગુરુ મહારાજ તમારી પાસે તો અમે ભણવાને માટે આવ્યા છીએ, કઈ આ આશ્રમની સેવા કરવા માટે આવ્યા નથી, અમને તમે વિદ્યા ભણાવો, શાસ્ત્રનું જ્ઞાન તમે અમોને આપો, ત્યારે તો ગુરુનો રાજીપો અને મળેત નહીં. ગુરુએ કીધું એ પ્રમાણે કર્યું તો એના ઉપર રાજીપો વરસ્યો. એટલે નિષ્કાન સ્વામી અહીંયા એમ કહે છે કે પોતાના મનનો અભિપ્રાય હોય એની એક બાજુ મૂકી અને જેમ ભગવાન રાજી થતા હોય એ પ્રમાણે જો કરે તો એના ઉપર રાજીપો વરસે છે. સ્વામી અહીંયા થોડી કથા લખી છે કે કેવા કેવા છે, કોઈકની વાતો સાંભળી અને મન ફાવે એ રીતે મંડી પડ્યા છે. કોઈ કહે જપે હરિ બીજ સે, કોઈ કહે તપે તત્કાલ, કોઈ કહે તરત તીર્થ થી રાજી થાશે દીન દયાળ, કોઈ કહે જગતની અંદર કોઈક તો એમ કહેવા લાગ્યા કે તમે જપ કરો ભગવાન તમારી ઉપર રાજી થઈ જશે,
ભગવાન તમારી ઉપર પ્રસન્ન થઈ અને તમને દર્શન આપશે. કોઈકે કીધું કે અણવાણે પગે તીર્થની અંદર નીકળી જાઓ, તીર્થમાં સ્નાન કરો, તીર્થવાસી દેવનું પૂજન કરો, તીર્થમાં રહેલા અભ્યાગતોનું તમે સ્વાગત કરો, તો એનાથી તમારી ઉપર ભગવાન છે ખુશ થશે. કોઈ કહે જોગ અને જગન કરતા ભગવાન રાજી થશે, નિયમ રાખો તો ભગવાન રાજી થશે અને ભગવાન સુગમ થશે. કોઈ કહે કરવત લીધે સીએ કમળ પૂજાથી કામ, કોઈ કહે પાડે ચઢી પાડથી રાજી થાય શ્રી હરે શ્યામ, કોઈ કહે હિમાળે હાટ ગણે બાળે દાનડે દે તો જરૂર રાજી થાશે જીવન, એ વાતમાં નથી સંદેહ. સ્વામી કહે છે કે આ જગતની અંદર કોઈકને એમ ભણાવવામાં આવ્યું કે તમે કાશીની અંદર જાઓ અને કમળ પૂજા કરો તો તમારી ઉપર શિવજી છે એ પ્રસન્ન થઈ જશે. કોઈક એમ કીધું કે પહાડ ઉપરથી તમે તમારું શરીર પડતું મૂકો અને ભગવાન તમને અધરાધર ઝીલી લેશે. પ્રહલાદને જો ઝીલે તો તમને કેમ ન ઝીલે. અને કોઈક તો દાવાનળની અંદર પોતાના શરીરને હોમી દીધો. એ વાતમાં નથી સંદેહ, કોઈ કહે ધન ત્રિયા ત્યાગે ત્યાગે ઘર કર વનવાસ, કોઈ કહે વેશ કેસ વધારે, કોઈ કહે ફરે ઉદાસ. સ્વામી કહે કે કોઈ કે તો એમ કીધું સ્ત્રીનો ત્યાગ કરો અને માથા ઉપર એક હુંલા જેવડી જટા રાખો, દાઢી એવી રાખો કે ડૂટી અડે તો ભગવાન રાજી થાય. કોઈ કહે તો વનની અંદર જઈને વાસ કર્યો અને ઉદાસ બની ગયા. સૌએ જુદા જુદા રસ્તા બતાડ્યા ભગવાનને રાજી કરવા માટેના અને સૌએ એના ઉપર ચાલ્યા, પણ સ્વામી કહે ખબર નહીં. અને કોઈ કે તો એવું ભણાવ્યો, કોઈ કહે દિગંબર અન અલુણે, કોઈ કહે ફળદળ ઝડપાન, કોઈ કહે પય પવન પિતા, કેમ રાજ ન થાય એ ભગવાન, મારો રાજ ન થાય. અરે ભગવાન કેમ આપણી ઉપર રાજી ન થાય, આટલું બધું એના વાસ્તે કરીને કેમ આપણું ઉપર પ્રસન્ન થાય. દિશારૂપી વસ્ત્ર ધારણ કરી લીધા અને મીઠા વિનાનું અનાજ ખાવાનો કોઈએ નિયમ લીધો. ભગવાનને રાજી કરવાના સાધન જરૂર છે, પણ કેવળ લવણ વિનાનું હું વ્યંજન લઉં અને મારી ઉપર ભગવાન રાજી થઈ જાય. સ્વામી કહે કે એ વાતમાં માલ નહીં. કોઈ ફળ કોઈ જળ તો કોઈ કંદમૂળનો આહાર કરી અને રહેવા લાગ્યા. કોઈ કહે મુખે મુન્ય ગ્રહીએ ને રહીએ અણવાણ અહોનીશ, કોઈ કહે પંચ અગ્નિ તાપી અને રાજી કરીએ જગદીશ. નિષ્પન્ન સ્વામી કહે કે આ રીતે સૌ મની પડ્યા છે, પણ તપ કર્યા પછી પણ મનની અંદર શું ઈચ્છા છે. કોઈ કહી છે છે રાજ સાજ સિદ્ધિજી, કોઈ કહી છે છે સુરપુર પ્રસિદ્ધિજી, કોઈ કહી છે મુક્તિ ચૌવિધિજી, એમ સુખ સારું સૌએ ડોટ દીધીજી. સ્વામી કહે કે આ બધું કર્યા પછી
દોટ સેના માટે મૂકી છે કે આ લોક ની અંદર આપણા ઘર ની અંદર વૈભવ ઉભરાઈને બહાર પડે ને એટલા ભગવાન ની પાસેથી માગી લેવા છે. સુરપુર ની અંદર નિવાસ મળી જાય, ચાર પ્રકારની મુક્તિ આપણી દાસી બની જાય. સંકલ્પ કરીએ, આકાશ માર્ગે ઉડીએ. ચાર પ્રકારની મુક્તિનું નામ તો આવડે ને તમને, ચતુર્ધા મુક્તિ. ભગવાનની પાસે બેઠી છે ને રિદ્ધિ અને સિદ્ધિ, એને આપણી દાસી બનાવી દઈએ. અને પછી જુઓ આ જગતની અંદર આપણો રૂવાબ કોઈ આપણે આંબી શકે નહીં. ડોટ બધા આને માટે દીધી છે. એમાં ડોટ સુખ સારો દીધી, કીધી મોટા સુખની આસ, અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ તમે છે રે દાસ. સ્વામી કહે કે જુઓ તો ખરા, આ લોકના સુખને મેળવવાને માટે દોડેને તો જરૂર મૂકી છે, પણ મોટા મોટા સુખની આશા રાખી છે. સામાન્ય સુખ તો એને ગમતા નથી હો. સામાન્ય ભૂમિકામાં ભગવાન જો આપણે જીવાડતા હોય તો આપણે નાપસંદ છે. ગામની અંદર આપણી પૂછા થવી જોઈએ, શેરીમાં નીકળીએ બે પાંચ જણા રિવોલ્વર વાળા આપની સાથે ટપક 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 કરતા ચાલવા જોઈએ. અને કઈક શોપ ની અંદર ગયા હોઈએ તો દુકાન માલિક ઉભો થઈ જવો જોઈએ. આવી કઈક આપની ઇમ્પ્રેસ પડતી હોય તો મજા આવે એવું છે. મોટા સુખની આસ મનની અંદર કરી છે. અને સ્વામી કહે કે એના માટે તો કેટલાય સંકટ શરીર ઉપર સહે છે, જરાય પાછી પેની કરતા નથી. તે સારું તાવે તનને સ્વામી કહે છે. રહે છે મનમાં મોટી આસ, કઈએ રાજી કરું કૃષ્ણને, કઈએ પામો સુખ વિલાસ. અહો નિસ એવો અંતરે વર્તે છે અખંડ વિચાર, તેણે સહે સમૂહ સંકટના અતિ કરે છે ઉપાય. સ્વામી કહે કે આના માટે તો બહુ જ પ્રયત્ન કરે છે, પણ ક્યારે ભગવાન એની ઉપર રાજી થશે? ભગવાન પણ વિચારતા હશે કે જો આવી સાધના કરે છે અને જો હું એને દર્શન આપીશ, દર્શન આપ્યા પછી એ પણ મારી પાસેથી એ જ માગશે, વિષય સુખ માગશે હો, બીજું કઈ એને માગતા આવડતું નથી. એટલે મહારાજ પણ વિચાર કરતા હોય છે, જો જઈશ અને જો નહીં આપું તો એ નારાજ થશે હો. એટલે ભગવાન છે ને બહુ નારાજ થાય છે. માયાના સુખ ભગવાનની પાસેથી જીવ માગે ત્યારે ભગવાનને એ બિલકુલ ગમતું નથી. અને જીવાત્માને જ્યાં સુધી ભગવાન આપતા નથી ત્યાં સુધી એને શાંતિ થતી નથી. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ એમ વાત કરી છે કે આ જીવ માયાના સુખને મેળવવાને માટે હાવ વિખારો થઈ ગયો છે. વિખારો, ખબર નથી કે કોની પાસેથી હું કયું સુખ માગું છું. એટલા માટે આપણા સંતોએ બહુ સુંદર વાત કરી છે કીર્તનની અંદર. જો ભગવાનને રાજી કરો અને ભગવાન રાજી થઈ જાય તો ભગવાનની પાસેથી તમે શું માગશો? બીજું કઈ માગતા નહીં હો. ભગવાનની પાસેથી શું માગશો? કે અમને એવું વરદાન આપો કે જેવું પ્રહલાદજી માગ્યું અને જેવું ધ્રુવજી માગ્યું છે, કે તમારી સ્મૃતિ અમારા અંતરની અંદર હંમેશા રહે, તમારો દયાદ્ર ભાવ, તમારી દયા, તમારી કરુણા અમારા જીવન ઉપર હંમેશા બની રહે. એટલા માટે તો પ્રેમાન સ્વામી એમ વિનંતી કરે છે ભગવાનની આગળ કે ધર્મ કુંવર શ્રી કૃષ્ણજી, તમે ભગવાન ભક્તના પતિ છો, પણ એવો મને વર આપજો કેવો, ખબર છે તમે કેવા છો? એનું વર્ણન સ્વામી આની અંદર કર્યું છે. બે ત્રણ કડી સાંભળીએ શું કહે છે સ્વામી. ધર્મ કુંવર શ્રી કૃષ્ણજી, તમે ભક્ત પતિ ભગવાન, એ વર માગું છું. ધર્મ કુંવર શ્રી કૃષ્ણજી, તમે ભક્ત પતિ ભગવાન, એ વર માગું છું.
ભક્તજનો
આપણી એવી નાની સાધનાથી કદાચ ભગવાન હાજર થાય ને તો પ્રેમાનંદ સ્વામી એમ કહે કે તમારા દાસનો હું દાસ બની જાઉં એવો મને વર આપો, એ હું માંગુ તમારી પાસેથી, મારી બીજી કોઈ વિનંતી નથી હો. એક મોચી અને એને ઘરની અંદર બન્યું નહીં, સ્વામી લખ્યું એ કને નિર્વાસની કિના નરને સમુ માગતા સુજે નહીં, જેમ વાણાકર વપુ વાણાકરનું માગ્યું કાશીએ કરવત લઈ. સ્વામી કહે કે એક મોચી ઘરની અંદર રહેતો હતો અને દરરોજ આમ ફૂટબોલ ચાલતી હોય રમત ઘરની અંદર, પેલો કંટાળી ગયો કે આના કરતા કાશીની અંદર જઈ અને જો પૂરું કરી નાખ્યું હોય તો સારું. આવ્યો કાશીની અંદર, પેલો હાથની અંદર તલવાર લઈને ઊભો છે ને પૂછ્યું કે ભાઈ આગલો જન્મ તારે ક્યાં જોઈએ છે ને કેવો જોઈએ છે. પેલાએ મગજ દોડાવ્યો, પેલાએ તો એમ વિચાર કર્યો કે શેઠિયો બની જાઉં તો કેમ થાય. ફરી ત્યાં વિચાર આવ્યો કે શેઠિયો બની જાઉં અને ઘરની અંદર સંપત્તિ પડી હોય તો એ કેટલી ઉભાજી હિસાબ કિતાબ કરવા, તે હક નથી કે એના કરતા રાજા બની જાઉં તો. ત્યાં વિચાર થયો કે રાજા તો બની જાઓ પણ હારી પ્રજા આપનું શાસન માને કે ન માને, પત્ની છે કદાચ આ જન્મમાં છે એવી ને એવી ભટકાય તો ક્યાંય હક નથી કે. તો હવે મગજ દોડાવ્યો હો બરાબર, પછી એને વિચાર કર્યો. પેલો પૂછે છે કે ભાઈ જલ્દી કરો, તમારે શું બનવું છે એવો સંકલ્પ કરીને મરો એટલે આવતે જન્મે તમને ત્યાં એવા સુખ મળે. પેલાએ કીધું કે હવે ભાઈ ક્યાંય જગતની અંદર સુખ નથી એટલે એ જ માગું છું કે જેવો મોચી છું ને આવતે જન્મે પાછો મોચી જ થાવ, મારે બીજી કોઈ ઈચ્છા નથી. અને પેલાએ તલવાર મૂકી અને એનું માથું ધડથી થયું અલગ. નિષ્કાન સ્વામી કહે કે નિર્વાસનિક જોઈ માણસ બન્યો નહોતો તો માગતા એને સૂજ્યું નહીં, વાણા કરે વપુ વાણા કરનું જ માગ્યું, એવું ને એવું શરીર બીજા જન્મની અંદર એને માગ્યું છે. એમ નાના વિષય નાવ્યા નજરે મોટા વિષય મળવા મન કર્યું. સ્વામી કહે કે નાના નાના વિષય તો એને નજરે જ ચડ્યા નહીં, ઘણા મોટા માણસ થઈ જાય ને ખિસ્સાની અંદર થોડી ગરમી આવી જાય ને પછી નાના માણસને ગણકારે નહીં, ત્યારે આપણે કેવું પડે કે તમને તો હવે પૈસાદાર જ માણસ દેખાય, અમારા જેવા ભગત તમને નજરે ન ચડે. એમ જીવાત્મા સાધના કરીને પછી માગ્યું ત્યારે નાના વિષય એને નજરે ના આવ્યા ને મોટા મોટા વિષયની એને ભૂખ જાગી છે. હતો અસાધ્ય રોગ અંગમાં વળી વિશેષે કમળ ફર્યું, તેને પૂર્વ તે પશ્ચિમ થયું, હયું રહી રહ્યું નહીં વળી હાથ, નિષ્કુળાનંદ એવા નર અમર પામે નહીં મોટી મિરાત. સ્વામી કહે છે કે આવા જ માણસ છે ને એ મનમાની મોજને મેળવી શકતા નથી. જેમ સ્વામી એક અનેક દ્રષ્ટાંત આપે છે કે જંગલની અંદર રહેનાર માણસ હોય તો એને જંગલે જ વાલું લાગે હો, બીજું કઈ વાલું લાગે નહીં. જેમ વન જનને વાલો વનજી તેને વસતા વસતીએ માને નહી મનજી, ફળ દળ ફૂલ ખાય નિસ દિનજી અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી. સ્વામી કહે કે સુંદર મજાના શહેરની અંદર કદાચ આવી જાય તો એને શહેરનું વાતાવરણ છે ને એ ભાવે નહીં હો, કારણ કે જંગલનો રહેવાસી માણસ છે ને જંગલની અંદર થતા ફળ ફૂલથી એનું જીવન ચાલે છે, એમાં એને મજા છે, એટલે શહેરનું વાતાવરણ એને ગોઠતું નથી. સ્વામીએ કને દ્રષ્ટાંત આપ્યું છે. હવે સ્વામી વૈરાગ્યની ભૂમિકામાં આપણને લઈ જાય છે. બહુ સુંદર શબ્દો છે, ભોજન તેને કેમ ભાવે જેણે ખાધા કરી ખાત, ભોજન તેને કેમ ભાવે જેણે ખાધા કોઠા કરી ખાત, ભોજન તેને
કહે છે કે જે જીવ જંગલની અંદર રહીને બોરાજ ખાધે છે, પછી એને સ્વાદિષ્ટ ભોજનની અંદર રુચિ નથી જાગતી. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતની અંદર એમ વાત કરે છે કે જેને આ ભગવાનનો મહત્વ જ્ઞાન સહિત નિશ્ચય થઈ ગયો છે, મહિમા ભગવાનનો હૈયામાં આવી ગયો છે, અને એના મન ઇન્દ્રિય છે એને આ વિષયમાંથી ખટાઈ ચડી ગઈ છે, પછી આ જગતની અંદર એને અનુરાગ રહ્યો નથી. મહારાજ કહે કે એક લીંબુ ચૂસ્યું હોય તો એના દાંત અંબાઈ જાય, પછી ચણા ચાવી શકે નહીં. પાંચ લીંબુ ચૂસી જાય તો દાંત એવા અંબાઈ જાય કે રાંધેલો ભાત પણ ચાવી શકે નહીં. કારણ કે એની ઇન્દ્રિયો છે એ ભગવાનનો સ્વાદ માણે છે અને આ જગતના સ્વાદમાં એને રસ નથી. પણ આપણી પરિસ્થિતિ અને આપણી પોઝિશન એવી છે કે ભગવાન તરફના વિષયની અંદર જાણે કે ખટાઈ ચડી ગઈ હોય અને જગતના વિષયની અંદર તો એવો અનુરાગ અને એવી મીઠાશ આવે છે કે જેનું વર્ણન કરી શકાય નહીં. હો એટલે નિષ્ણાત સ્વામી કહે કે અહમ મમત બધું મૂકી દો અને ભગવાન રૂપી એક સ્વાદ એવો છે એનો તમે આસ્વાદ માણો. તેમ ભોગવ્યા સુખ જણે ભૂમિના, તેથી અધિક શૂન્યા અમરેશના, તેને પામવા પામર નર સહે છે દુઃખ હંમેશ, જેમ અમલ પીતા અકલ નાશે તોય અંતરે જાણે અધિક પીવું, આવ્યું ડોલપણું તે નથી દેખતો એવું અતિશય ફૂટી ગયું હયું. સ્વામી કહે કે કોઈ માણસ દારૂની બોટલ ચડાવતો હોય અને એ વખતે પીતા પીતા તો એને ખૂબ આનંદ આવે, એવો બહુ મસ્તી ચડતી હોય કે હું ટેન્શનથી ફ્રી થાઉં છું, બોજો ઓછો થાય છે અને મને આનંદ આવશે. એક પછી એક બોટલ ઉલારતો જાય અને એટલી બધી બોટલ ઉલારી જાય પછી પોતે જ પોતાને સાચવી શકે નહીં હો, અને એટલો આનંદ અને મસ્તીની અંદર આવી ગયો હોય કે એને જ ખબર ન હોય કે હું ક્યાં છું. એમ સ્વામી કહે કે આ જીવ કંઈક નાની સુની સાધના કરી અને કોઈ દેવ કે દેવી પ્રસન્ન થઈ અને એને વરદાન આપ્યું ને, આપ્યા પછી એને એમ થયું કે હવે તો હું શક્તિશાળી થઈ ગયો છું, મારામાં અપાર ઐશ્વર્ય આવી ગયું છે, અને પછી આ શરીર રૂપી ઘરની અંદર તો એને એવી મજા આવી ગઈ કે પોતાનું હયું હાથ રહ્યું નહીં તોય એને ખબર પડી નહીં, હયું ફૂટી ગયું. સ્વામી કહે કેનાથી ફૂટી ગયું, આ વિષયથી ઉભરો આવી ગયો અને ભગવાન સાવ ભૂલાઈ ગયા. એટલે સંતોએ બહુ એને સાવચેત કર્યો છે કે ભાઈ વિચાર કરજે કે આ ભગવાને ઘર આપ્યું છે ને એ હંમેશા રહેવાનું નથી, એ પણ એક દિવસ તૂટી જવાનું છે. જેમ વિષય ભોગવતા ભોગવતા ખલાસ થઈ જાય છે એમ આ તારું ઘર છે એ પણ ખલાસ થઈ જવાનું છે, તું પણ ખલાસ થઈ જવાનો છે. આ ઘર નથી તમારું, હે આ ઘર નથી તમારું, મે માન છો પ્રભુ ના, આ ઘર નથી તમારું, મે માન છો પ્રભુ ના, આ ઘર નથી તમારું, પ્રભુ ના કરણ થી તમારું.
તું રહે છે પણ કાયમ તું રહી શકવાનો નથી. તું ભલે આ મકાનમાં રહી અને અભિમાન કરતો હોઈશ, રંગ રોગાણ કરતો હોઈશ, સવાર પડે અને કેસ ઓરીએ, સારા કપડા ચડાવીએ, ગંદા કપડા વાવે નહીં, પરફ્યુમની બોટલ ખાલી કરી નાખીએ, ઇન્સ્ટિટ્યૂટ કરી અને ઓફિસે જતા હોઈએ. આવકાર આપે ને ખોળામાં બેસાડે તો એને ગમતા તો પેલું થવું પડે ને. જેના ઘરે આપણે ગયા હોઈએ પછી ત્યાંના જે રીત રિવાજ હોય એને જેમ ગમતું હોય એ પ્રમાણે આપણે ન વર્તીએ અને આપણે તો એમ કહીએ કે અમે તો 8 વાગે ઉઠવા વાળા અને પેલાના બધાના નિયમ હોય 4 વાગે 5 વાગે રડી જવાના અને આપણે ગોદડું તાળીને સુતા હોઈએ તો ફાવે? મકાન માલિકને ફાવતું નથી એટલે જેને ઘરે જવાનું છે ને એને ગમતા પેલું થવું પડે. એના નિયમ પ્રમાણે ચાલવું જોઈએ, એના ઉપકારને યાદ કરવા જોઈએ. ભગવાને સુંદર શરીર આપ્યું ખાલી વિષય ભોગવવા માટે નહીં પણ વિષય મયથી પ્રીતિ છોડી અને ભગવાનની અંદર પ્રીતિ કરવા માટે આ શરીર આપ્યું છે. મન બુદ્ધિ ચિત્તને અહંકાર આપ્યા છે. હવે એનાથી જો આપણે વિષયમયથી પ્રીતિ નહીં છોડીએ, વિષય તરફ ખટાઈ જો પેદા નહીં કરીએ તો ભગવાનના દરબારની અંદર જશું ત્યારે ત્યાં ભાવશે નહીં હો. એટલે સુંદર આપણે ઉપદેશ આપે છે. નિષ્કંદ સ્વામી કહે છે કે વિષય સુખની અંદર ફસાઈ જતા નહીં, એના કરતા ભગવાનની પાસેનું સુખ છે એ અતિ ઘણું છે. થોડી ઉપાધિએ પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ગુચવશે ન ગુચવશે. સુકું રણ ઉતરે સમર્થ નથી તો કેમ ઉતરશે રણ જ્યારે વસે. સ્વામી કહે થોડીક ઉપાધિ જો જીવાત્માને હોય તો એ માણસ નવરો થતો નથી, તો પછી ઘણી ઉપાધિ આવે તો માણસ એમાંથી પરવારે ક્યારે અને ભગવાનને ક્યારે ભજે. સુકું રણ ઉતરવું હોય, તરસ લાગે અને પાણી ન મળે તો માણસ મરી જાય એવો થઈ જતો હોય, અને સુકું રણ પાર કરવું હોય પાણી વિના તો એનું થાય શું જીવડાનું. એટલે સ્વામી કહે કે સહન કરતા શીખો, જાણે પેશી ઊંડા અર્ણવમાં તળે જઈ પીવે તૃષા તજુ, પણ બહુ દુઃખ છે બહાર આવતા તે પણ તપાસીએ ગજુ. ત્રસ લાગે અને કિનારે બેસીને જો પાણી ન પીવે અને એમ થાય કે જાઉં તળીએ અને ત્યાં ટાઢું પાણી હશે ત્યાં જઈને પાન કરું, કદાચ પોકી પણ જાય પણ પાણી પીને પછી બહાર આવવું એ બહુ અઘરું છે. સ્વામી કહે કે પહેલા તપાસ કરી લેવો. આગા પગ પરઠતા હૈયે કરવો નહીં હુલાસ, આગળ સુખ કે દુઃખ છે તેનો કાઢવો તપાસ. સ્વામી કહે છે કે આ લોકની અંદર જે સુખ સંપત્તિ છે એને મેળવવાને માટે માણસ દોડે છે પણ એનો વિચાર કરતો નથી અને પરિણામે એને દુઃખ આવે છે. સંતતિ અને સંપત્તિની અંદર આજનો સમાજ અને આજનો માનવ એમાં સુખ માને છે પણ સરેરાશે જો જોઈએ તો એ કોઈ માણસને સુખ આપી શક્યા નથી. રામચંદ્રજી ભગવાનના પિતા દશરથજી જ્યારે મરણ અવસ્થાએ પડ્યા ત્યારે 4 દીકરા હોવા છતાં પણ કોઈ બેટો પાણી પાવાને માટે હાજર નહોતો. સંતતિ હોવા છતાં પણ એને દીકરાનું સુખ મળ્યું નહીં, એકે દીકરો હાજર નહીં. અને ધૃતરાષ્ટ્રના 100 દીકરા, એક બે નહીં 100 કૌરવ હોવા છતાં પણ છેલ્લી અવસ્થાએ એ કૌરવને એની સંતતિ મોઢાની અંદર પાણી રેડી શકી નહીં.
દીકરાની અંદર પણ સુખ નથી, સુખ છે ક્યાં? એ સ્વામી આ ગ્રંથના માધ્યમથી બતાવી રહ્યા છે. સગર રાજાના 60,000 દીકરાઓ હતા, પણ 60,000 કપિલ આશ્રમની અંદર ભસ્મા અવશેષ થઈ ગયા. સગરની કોઈ છેલ્લી અવસ્થાને સંભાળી શક્યા નહીં, એકે હાજર રહ્યા નહીં. અને સંપત્તિ તમે જુઓ, સંપત્તિ જેની પાસે હતી તો એ કઈ સંપત્તિથી સુખી થયા? આ જગતની અંદર ઘણા તો બેતાદ બાદશાહ સિકંદર જેવો રાજા, એ જ્યારે મરવા પડ્યો ત્યારે શું સંપત્તિને સાથે લઈ ગયો? અને નંદ રાજા સમુદ્રની અંદર નાણું બધું હંગરી રાખ્યું હતું, પણ એકે સાથે લઈ શક્યો? ક્યાંયથી એને સુખ મળ્યો? અને જેની પાસે પૈસા હોય ને ત્યાં રોગે આવીને ઘર તો કર્યું જ હોય કે તમે પૈસા વાળા થાવ ને અમે હાવ કોરા રહી જઈએ, બરાબર નહીં. ડાયાબિટીસ આવી જાય, કોઈ પ્રેશર આવી જાય, શાંતિથી વૈભવ હોવા છતાં પણ આ જીવ છે એને ભોગવી શકતો નથી. એટલે થોડાની અંદર પણ ઘણી ઉપાધિ છે, અને ઘણું જ્યારે એની પાસે આવે ત્યારે એ માણસ એની અંદર ગૂંચવાઈ જાય, એ ક્યારે એને પાર કરી શકે? એ પાર કરી શકતો નથી. એટલે સ્વામી કહે છે આ વિષયો તો અનેક વાર મળ્યા છે, પણ જીવાત્માને એમાંથી ક્યારેય તૃપ્તિ થઈ નથી. કંઈક વાર સુખ પામ્યા વામ્યા લાખો લેખે લાગે લાત, માટે વાત એ મૂકવી ન ચૂકવી આવી આપણ. નિષ્કુળાનંદ કહે નાથના સેવવા ચરણ કમળ. સ્વામી કહે છે કે ભગવાનના ચરણ કમળ સેવો, વિષયમયથી વૈરાગ્ય કરી મનવૃત્તિને પાછી વાળી અને ભગવાનની અંદર જોડો. નિર્ભય ચરણ તો એક ભગવાનના જ છે. હા, ચરણ જો પકડવા હોય ને તો ભગવાનના પકડો. સેવો શ્રદ્ધાએ સંત, અવર ઉપાય અળગા કરી સમજો સાર સિદ્ધાંત. સ્વામી કહે છે સારમાં સાર સિદ્ધાંત એક જ કે ભગવાનના ચરણ પકડો. સુણી સર્વ સુણી સુખ લોકા લોકના સિદ્ધ કરો છો સોચ, એ તો ઉદંબરે ફળ વળગ્યા થળ થકી તે ટોચ. આ લોકા લોકના સુખ કેવા સ્વામી બતાવ્યા? ઉદંબરાનું ઝાડ તો આપણે સૌએ જોયું છે, થળથી માંડી અને ટોચ સુધી એની અંદર ફળ હોય, પણ એ ફળને ખાઈને કોઈ જીવ તૃપ્ત થયો નથી, એ ખાધા જેવા હોય નહીં. એમાં વિષયના સુખ સ્વામી કહે કે એવા છે. મનથી વિચાર કરો, પછી મનને સમજાવો અને ભગવાનમાં જોડો. એમ વળગ્યા વિષય પાંચમા, નર સુર અજ ઈશ અધિક ન્યૂન નથી રવિ શશિ સુરેશ. માટે ઊંડો વિચારી અંતરે ખરી કરવી ખોળ, નિષ્કુળાનંદ પ્રભુ પદ પક્ષી જ્યાં જ્યાં જાય ત્યાં રોળ. સ્વામી કહે કે ભગવાનના ચરણને છોડીને જીવ જ્યાં જ્યાં દોટ મૂકે છે તો ત્યાં એને દુઃખ જ મળે છે, સુખ મળતું નથી. મરણનો ભય કેને નથી? બધાયને છે. ઘરની અંદર પૈસા પડ્યા હોય તો ઇન્કમ ટેક્સ વાળાનો ભય હોય, હોય ને? અને સુંદર મજાનું ભગવાનને રૂપ આપ્યું હોય અને આમ હોના ઉપર બેસીને ચાલ્યા જતા હોઈએ, જો બે સાવત થયા તો રૂપ ગયું અને અવસ્થા થતા એ રૂપ પણ ચાલ્યું જાય, એનો પણ બધા એને ભય છે. પણ નિર્ભય એક ભગવાનના ચરણ કમળ છે, એટલે સ્વામી કહે કે એનું તમે સેવન કરો. સ્વામી કહે કે આટલું સુંદર કહું છું છતાં પણ કોઈને અંતરની અંદર એમ નથી થતું કે હવે આ વિષયને છોડીને વૈરાગ્યને પકડી લઈએ. અને વૈરાગ્ય એવો છે કે આ શરીરમાં જે દુઃખ છે એ દુઃખ થકી એને જુદો કરે છે. એક હરિ ચરણે હોય અનુરાગ, એવા તો કોઈક સંત સુભાગ. ભગવાનના ચરણની અંદર મન સમર્પિત કરી દીધું હોય, સારું એ જીવન સારી એ વિચારધારા, ભગવાન પરાયણ જેને કરી દીધી હોય તો એ સુખ્યો હોય છે. એક નિર્વેદ એટલે કે વૈરાગ્ય ભગવાન સુધી લઈ જાય છે. સ્વામી કહે કે ખૂબ ઊંડું વિચારીને જુઓ અને લાભ લઈ લ્યો. ઊંડું વિચારી જુઓ અંતરમાં સગા સંબંધી કોઈ કામ નહીં આવે. આપણા બદ્રીનાથ સ્વામીએ બહુ સુંદર ઉપદેશ આપ્યો છે, એટલે નિષ્કળાનંદ સ્વામી પણ ખૂબ સમજાવી રહ્યા છે કે આ પિંડ અને બ્રહ્માંડ થકી અલગ કરનાર જો હોય તો એક વૈરાગ્ય છે, અને વૈરાગ્યવાન પુરુષ છે એ જ ખરેખર વિલસે છે, એટલે કે આનંદ કરે છે.
અને માયિક સુખની અંદર એને ક્યાંય રુચિ રહેતી નથી. માયિક સુખ કેવા ગણ્યા એને, કે શૂન્ય સુમાન આકાશની અંદર ફૂલ થાય અને કેવા સુંદર હોય અને સુગંધિમાન હોય એવા માયિક સુખ ગણ્યા છે પંચ વિષયને. એમાંથી મન ઉતારી દીધું છે અને ભગવાન તરફ એને મન જોડેલું છે. સ્વામી ઉપમા આપી કે જેમ એક ચિંતામણી કોઈક પુરુષના હાથમાં આવી જાય એ અગણિત વસ્તુનું ઘર કહેવાય, પછી જે ચિંતવે એમાંથી એને મળે છે એમ એક શુદ્ધ વૈરાગ્ય છે એ શિરોમણી છે. બીજા બધા સાધનો છે ને એક વૈરાગ્ય આવતા બધા એ પૂરા થઈ જાય છે. સર્વે સુખની સંપત્તિ વસી રહી વૈરાગ્ય માય, મોટે ભાગ્ય જો આવી મળે તો ન રહે કસર કાંઈ. વૈરાગ્યવાનને વિપત સાની તે સમજ્યા સાર અસાર, જેમ તુંબુ બોળે કોઈ તોયમાં પણ નિસરે નિસરી જાય નિર્બાર. વૈરાગ્યવાન પુરુષને કોઈ વ્યવહારની અંદર જોડે ને તો એ બહાર નીકળી જાય. તુંબડું છે એને પાણીની અંદર જબોડીએ તો ક્યાં સુધી રહે, તરત પાણીથી બહાર આવી જાય, અંદર રહી શકે નહીં. એમ વૈરાગ્યવાનના હૃદયની અંદર કોઈ વિષય છે એ એને નડતર રૂપ બનતા જ નથી. માનો કે વિષય તો રહેતા જ નથી, કારણ કે ભગવાનનો વિષય બની ગયો છે એટલે આ લોકના વિષય એને પરાભવ કરી શકતા નથી, એને કોઈ વિપત્તિ પણ રહેતી નથી અને નિસ્પૃહ માણસ બની જાય છે. બિરબલ અને બાદશાહ બે જણા બેઠા હતા, એમાં એક ચર્ચા નીકળી, વિચારમાં ઊંડા ઉતરી ગયા. એક દેશનો રાજા હતો, બહુ જોરદાર ભણેલો ગણેલો સાયન્ટિસ્ટ માણસ, નામ ન ભૂલતો તો ડાયોજીન્સનું નામ હતું, બહુ સાયન્ટિસ્ટ. અને એ ફરતો જ્યારે ભારતની અંદર વિચરણ કરતો હતો અને એ વખતે સિકંદર પણ આવેલો, અને એ માણસ એટલો નિસ્પૃહ એટલો વૈરાગ્યવાન પુરુષો, આ જગતના પદાર્થને મેળવવાની એની ઈચ્છા નહીં, બહુ બુદ્ધિશાળી હોવા છતાં પણ, અને એની પાસે બીજું કાંઈ નહીં હો, બે ત્રણ ગલુડે રાખે અને પહેરવા માટે થોડા કપડાં હોય, અને એમ કહેવાય કે એક નાનો પીપ રાખતો, શિયાળો પડે ને તો એની અંદર સૂઈ જાય. આ સિકંદરને ખબર પડી તો એને એમ થયું કે આ કોઈ એક માણસ જોરદાર છે તો એની સાથે મારે મુલાકાત લેવી છે, તો એને એક પોતાના સેવકને મોકલ્યો ને કીધું કે જા એને બોલાવી લાવ, મારે એને મળવું છે. પેલો અમલદાર આવીને વાત કરી કે તમને સિકંદર બોલાવે છે મળવાને માટે. તો પેલા ડાયજીન્સે એમ કીધું કે મારે ક્યાં એને મળવું છે તો હું નહીં આવું એની સાથે. પેલા સેવકે કીધું કે પેલો સિકંદર છે, જોરદાર માણસ છે, આખી અડધી પૃથ્વી ઉપર એમનું રાજ્ય છે, તમને મળવાને માટે બોલાવે છે, ભાગ્યશાળીને જ બોલાવે છે, તમે ચાલો. પેલા કીધું કે મારે નથી આવું, જો એને મળવું હોય તો અહીંયા કને આવે. આ તો ગયો ત્યાં સિકંદરને વાત કરી કે તો આવો છે માણસ, અલમસ્ત જોગી છે એમ. પેલા વાત સાંભળી અને એમ થયું કે જોઈ તો આવું કેવો છે. આવ્યો, જોરથી એને રાડ પાડી, આ તો પોતાની મસ્તીમાં પડ્યો હતો. એટલે પેલા ડાયજીન્સે કીધું કે સિકંદર તું આટલો ઊંચે અવાજ અહીંયા કને અવાજ કરે છે, જરાક નીચું બોલ નીચું. આ જો નાના નાના ગલુડિયા છે ને એને બીક લાગે છે, તું સિકંદર હઈશ તો તારા ઘરનો હઈશ, હું બેઠો છું ને ત્યાંનો તું સિકંદર નથી. પેલા એ કીધું કે તું કેની સાથે વાત કરે છે, કે વાત કેની સાથે કરું, સિકંદરની સાથે. અરે પણ મારી સાથે વાત કરે છે તો હું કેટલો મહાન છું તને ખબર છે, એટલે તું જેટલો મહાન હોય એટલો તારા ઘરે, મારે શું એમાં લેવાનું કે દેવા. પેલો કહે કે હું અડધી પૃથ્વીનો રાજા છું. ઓ તો હું આખી પૃથ્વીનો રાજા છું. પેલો સિકંદર વિચારમાં ચડી ગયો કે આખી પૃથ્વીનો રાજા કઈ રીતે. તો પેલા દૈજીસે એમ કીધું કે તે મને આમંત્રણ આપ્યું, મને બોલાવ્યો પણ હું આવ્યો નહીં, હું તને આમંત્રણ આપ્યું, જો મળવું હોય તો એ અહીંયા કને આવે તો તું મારી પાસે આવ્યો. તું અડધી પૃથ્વી ઉપર રાજ્ય કરે છે તો તારી ઉપર તો પેલી સત્તા મારી ચાલે છે, હું તને બોલાવ્યો ને તું અહીંયા કને આવી ગયો, એનાથી ઉપરાંત મને બીજું શું જોઈએ, તારા કરતા તો હું સત્તાધીશ છું. હવે આને એ સિકંદર ધારે તો હેરાન કરી શકે,
નિષ્કળંક સ્વામી અહીંયા એ જ વાત કહે છે કે જેની પાસે વૈરાગ્ય રૂપી સંપત્તિ આવી ગઈ છે, જેને કઈ આ જગતની પડી નથી, હવે એને કોઈ પરેશાન કરી શકે એમ નથી. એટલે વૈરાગ્ય વિના તો વાત ન બને, શુદ્ધ સાચું ન લેવાય સુખ, નિષ્કુળાનંદ નિર્વેદ વિના આદિ અંતે મધ્યે દુઃખ. સ્વામી કહે છે કે વૈરાગ્ય વિના તો કોઈ પણ પ્રકારનું સુખ મળતું નથી ભગવાન તરફથી. હો એટલે વિચાર કરવો, વૈરાગ્ય વિના વિધિ લોક થી વિધિજી સુતા સ્પર્શની ઈચ્છા ઉર કીધી. હવે અહીંયા કને સ્વામી બહુ સુંદર કથા કહે છે કે જો હૃદયની અંદર વૈરાગ્ય ન હોય તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે સત્યલોકની અંદર રહેલા બ્રહ્માજીને પણ ખોટ આવી ગયો, પોતાની સ્થિતિમાંથી એ ચલિત થઈ ગયા. સ્પર્શ કરવાની ઈચ્છા જાગી. પિનાકી મહાદેવજીને પણ મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ અને બધાયની લાજ સ્વામી કહે કે આ લોકની અંદર લેવાની છે. અખંડ આત્મદર્શી હોવા છતાં પણ આ જગતની અંદર એમની લાજ લેવાની છે. એટલે હૃદયની અંદર વૈરાગ્ય પેલો જોઈએ. વળી પુરંદર વૈરાગ્ય પક્ષી માગ્યા અસ્થિ ગર્યો ઋષિ ઘરમાં. પુરંદર ઇન્દ્ર દધીચી ઋષિની પાસે જઈ અને માંગણી કરી કે મને અસ્થિ આપો, કારણ કે વૃત્રાસુરને મારવો હતો. જો વૈરાગ્ય નહોતો તો ઋષિની પાસે જઈને માંગણી કરી. આ રીતે સ્વામી એક પછી એક બધાયને એકને યાદ કર્યા છે. જો વૈરાગ્ય પાંડવોને નહોતો તો પાંડવો પણ બીજાની સાથે લડ્યા. નારદ ઋષિ એને જો પોતાની સ્થિતિમાંથી ચલિત થયા તો પરણવાનું મન થયું છે. એટલે સ્વામી કહે છે કે હૃદયની અંદર વૈરાગ્ય જો હોય તો આ વિષયમાંથી વૃત્તિ તૂટી જાય છે અને સાર રૂપ એક ભગવાનની અંદર એને પ્રીતિ જાગે છે. વૈરાગ્ય વિના ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીને રાખીને રહેલો હતો, છતાં પણ એમાંથી એને વૈરાગ્ય થયો નહીં. પણ અંગીરા અને નારદે જ્યારે સમજાવ્યો ત્યારે એને વૈરાગ્ય થયો છે. એટલે નિષ્કળંક સ્વામી આગળ એમ કહે છે કે વૈરાગ્ય વિના વિષય સુખનો અંતરે ન થાય અભાવ, નિષ્કુળાનંદ નિર્વેદ વિના રૂજે નહીં વિષયના ઘાવ. સ્વામી કહે છે કે ધીરે ધીરે સમજો, એક એક આલોકના પદાર્થ છે. સરસ મજાના રસમાં આપણને રુચિ હોય પણ એ રસ જીભ ઉપર હોય ત્યાં સુધી, પેટની અંદર ગયો પછી એનો કોઈ સ્વાદ રહેતો નથી. સરસ મજાનું રૂપ હોય આંખે જોઈ લીધું અને જો પામવાની ઈચ્છા થઈ તો રાત્રિએ શાંતિથી પસાર થતી નથી. એટલે પહેલાં તો પાંચ જ્ઞાનેન્દ્રિય અને પછી પાંચ કર્મ ઇન્દ્રિય, એના જે જે વિષય છે એ વિષય ઉપર પેલો અંકુશ મૂકો અને એને સમજાવો કે તારા માટે આ વિષય નથી, તારા વિષય છે એ ભગવાન તરફના છે. અને જ્યારે ભગવાન તરફ એ દોડશે એટલે ધીરે ધીરે વિષયમાંથી સમજણપૂર્વક એ બહાર નીકળશે. વૈરાગ્ય મૂર્તિ સ્વામી બહુ આગળ સુંદર સાર રૂપ એક ભગવાનને જ બતાવી રહ્યા છે. ભગવાન સિવાય બીજું કોઈ પદાર્થ આ જગતની અંદર સારતમ નથી. એટલે વિવેકી માણસ છે એ વિચાર કરે કે શું સાર છે. બે દિવસ સુધી તો સ્વામી આપણને આ જ વસ્તુ સમજાવવાના છે, એટલે કંટાળતા નહીં. વૈરાગ્યની વાત સ્વામી બહુ આગળ આગળ કરી છે, બેઝિક વૈરાગ્યની વાત, પછી બૃહદ વૈરાગ્યની વાત અને તીખો વૈરાગ્ય, એ તો એવો હશે કે તલવારની ધાર ઉપર ચાલવા જેવો હશે. પછી એમાં કોઈ વસ્તુ કે પદાર્થ ટકી શકશે નહીં, એક ઝટકે એ બધા દૂર પડી જવાના છે, એવી ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આવા ત્રણ પ્રકારની વાત સ્વામી આ ગ્રંથની અંદર વર્ણવેલી છે. ક્રમશઃ આપણે એ બધી વૈરાગ્યની વાતોને લેતા જશું, પણ આજના આ જ્ઞાન સત્રને આ જગ્યાએ ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે અહીંયા કને આપણે વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી.